गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तो चलो आज आप अंग्रेजी विषय सीखिए। बराबर, अंग्रेजी विषय में आप गई काले एटले कि गया वीडियो में यूनिट नंबर 6 कुकू इज अ कॉलिंग आ प्रकरण की शुरुआत करी थी। बराबर, तो आ प्रकरण में जो एक्टिविटी नंबर 1 है, तो ये एक्टिविटी 1 ना आधार आप केटलीक क्रियाओ सीख्या हता। बराबर ने, गया वीडियो में एट्ले कि एक्शन वर्ड आपणे सीख्या हता कि कई कई जे क्रियाओ आपणे बधी करीए छे ए क्रियाओ ने अंग्रेजी में शू कहेवाय एना विशेनी आपणे माहिती मेळवी हती। बराबर, तो चलो बधा पोतपोतानुं पाठ्यपुस्तक खोले अने पाना नंबर 58 खोले। यूनिट 6 कूकू इज अ कॉलिंग। तो चलो आपणे जोईए एक्टिविटी नंबर 1। हवे एक्टिविटी नंबर 1 नी अंदर तमने केटलाक चित्रों देखाय छे, देखाय छे? जुओ आ शुं छे? तो आ चित्रनी अंदर तमने एक वांदरो देखाय छे, वांदरो देखाय छे ने? पछी आ बीजुं चित्र छे, एमां शुं देखाय छे? तो एमां સસલું છે। શું છે? સસલું છે। પછી આ ચિત્ર દેખાય છે, દેખાય છે આ ચિત્ર? એમાં શું છે? એ ચિત્રની અંદર તો કૂતરો છે। કોણ છે? કૂતરો છે। પછી આ ચિત્ર જુઓ, આ ચિત્રની અંદર તમને શું દેખાય છે? તો આ ચિત્રમાં તમને દેખાય છે કોણ છે? ચાલો કે કોણ કહેશે? તો બિલાડી છે। કોણ છે? બિલાડી છે। પછી આ ચિત્ર જુઓ, દેખાય છે ચિત્ર? ઓકે, હવે આ ચિત્રની અંદર કોણ દેખાય છે તમને? તો આ ચિત્રની અંદર છે બકરી। કોણ છે? બકરી। પછી જુઓ આ ચિત્ર, તો આ ચિત્રની અંદર કોણ છે? તો એ ચિત્રની અંદર છે કાગડો। અને આ ચિત્ર જુઓ, આ ચિત્રમાં દેખાય છે કોણ છે? કુકુ। કોણ છે? કુકુ। કુકુ એટલે કે કોયલ। બરાબર, કોણ છે? કોયલ છે। આપણને એક્ટિવિટી નંબર 1માં શું કીધું છે આપણે? આ બધા કુકુના દોસ્તો છે। કોણ છે? કુકુના ફ્રેન્ડ્સ। જુઓ, આપણે કુકુના દોસ્તોને ઓળખવાના છે। બરાબર, તો આ બધા કુકુ કોયલ છે, એ કુકુ કોયલના બધા ફ્રેન્ડ છે। બરાબર, તો એના વિશેની વાત આપણને અહીં આપેલી છે, એ આપણે શીખવાના છે। બરાબર, તો ચાલો અહીં આપણને એક પેરેગ્રાફ આપેલો છે, એ પેરેગ્રાફના આધારે હેલ્પલાઇન જે છે એના આધારે આપણે આગળની એક્ટિવિટી શીખવાની છે। બરાબર, તો ચાલો જુઓ। હિયર ઇઝ રોકી રેબિટ, હી ઇઝ અ રનિંગ। હવે હિયર ઇઝ રોકી રેબિટ, રેબિટ એટલે સસલું, રેબિટ એટલે સસલું। બરાબર, હવે એનું નામ શું છે? તો એનું નામ છે રોકી। પછી હી ઇઝ રનિંગ, તે કઈ ક્રિયા કરી રહ્યું છે? તો રનિંગ કરી રહ્યું છે એટલે કે દોડી રહ્યું છે। સસલું શું કરી રહ્યું છે? દોડી રહ્યું છે। પછી ત્યારબાદ જુઓ, મીટ મિસ્ટર મોનુ મંકી। હવે મંકી એટલે વાંદરો, આપણે જોયો ને વાંદરો શું કરી રહ્યો હતો? તો એ ઝાડ પર ચડી રહ્યો હતો, જોયો ને તમે? જુઓ ચિત્રમાં દેખાય છે, આ છે મોનુ મંકી। કોણ છે? મોનુ મંકી। એ શું કરી રહ્યો છે? તો હી ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી। હી ઇઝ શું કરી રહ્યો છે? ક્લાઇમ્બિંગ અ ટ્રી એટલે તે ઝાડ ઉપર ચડી રહ્યો છે। શ્રી મોનુ વાંદરાને મળ્યો, મીત એટલે કે મળવું, મંકી એટલે વાંદરો, અને એનું નામ છે મોનુ વાંદરો। કયો વાંદરો? મોનુ વાંદરો। હી ઇઝ ક્લાઇમ્બિંગ ધ ટ્રી એટલે તે ઝાડ પર, ટ્રી એટલે ઝાડ અને ક્લાઇમ્બિંગ એટલે
ચડવું તો તે કઈ ક્રિયા કરી રહ્યો છે? ઝાડ પર ચડવાની ક્રિયા કરી રહ્યો છે, એટલે કે તે ઝાડ પર ચડી રહ્યો છે, બરાબર. ચાલો આગળ જોઈએ. લુક એટ ધેટ કિકુ ક્રો. ક્રો એટલે કાગડો. આપણે જોયો ને કાગડો, કાગડો શું કરી રહ્યો હતો? ગાઈ રહ્યો. દેખાય ને ચિત્રમાં તમને આ કાગડો, એના હાથમાં માઇક દેખાય છે, એટલે કે એ ગાઈ રહ્યો છે કંઈક. તો એ કાગડાનું નામ શું છે? કિકુ. શું છે? કિકુ કાગડો. હી ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ. જુઓ, તે ગાઈ તો રહ્યો છે, સિંગિંગ ગાવાની ક્રિયા તો કરી રહ્યો છે, એન્ડ અને સાથે સાથે તે શું કરી રહ્યો છે? નાચી પણ રહ્યો છે, નાચવાની ક્રિયા પણ થાય છે. તો આપણને અહીં બે એક્શન વર્ડ મળે છે, સિંગિંગ અને ડાન્સિંગ, બરાબર. પછી હી ઇઝ કુકુઝ બેસ્ટ ફ્રેન્ડ. તે કુકુનો, કુકુ એટલે કોણ? કોયલ. કુકુ કોયલ છે, બરાબર. તો એનો બેસ્ટ ફ્રેન્ડ છે, ખાસ મિત્ર છે. કોણ? તો કિકુ કાગડો, બરાબર. ચાલો હવે આગળ જોઈએ. હેલો એવરીબડી, આઈ એમ કિટુ. આઈ એમ બિઝી. આઈ એમ રાઇટિંગ અ બુક. હવે જુઓ, હેલો એટલે કે કેમ છો બધા, એવરીબડી એટલે બધા. કેમ છો બધા? આઈ એમ કિટુ. આઈ એમ કિટુ. હવે કિટુ એટલે આપણે ચિત્રમાં જોયું કોણ હતું? બિલાડી. કિટુ બિલાડી છે, કેટ. હવે તે શું કહે છે? આઈ એમ બિઝી, હું વ્યસ્ત છું એમ કે. શું કહે છે? હું વ્યસ્ત છું. પછી શું કહે છે? આઈ એમ રાઇટિંગ અ બુક. અહીં કઈ ક્રિયા મળે છે આપણને? રાઇટિંગ એટલે કે લખવાની ક્રિયા. કયો એક્શન વર્ડ છે અહીં? તો રાઇટ એટલે કે લખવું. તો તે શું કરી રહી છે? તો હું પુસ્તક લખી રહી છું એમ કે છે. કોણ? કિટુ બિલાડી, બરાબર. ચાલો હવે આગળ જોઈએ. લુક એટ ધેટ ગોટ. જુઓ પેલી બકરીને, અથવા પેલી, ધેટ એટલે કે પેલી, ગોટ એટલે બકરી, અને લુક એટલે જુઓ. પેલી બકરીને જુઓ. હેર નેમ ઇઝ ગિટુ. હવે જે આ બકરી છે ગોટ, એનું નામ શું છે? ગિટુ. શું નામ છે એનું? ગિટુ. તે હેર નેમ એટલે તેનું નામ ગિટુ છે. શી ઇઝ સ્કીપિંગ. હવે તે કઈ ક્રિયા કરી રહી છે? તો તે સ્કીપિંગ, સ્કીપ એટલે દોરડા કૂદવું. તો આપણે જોઈને ગિટુ બકરીને, તો જુઓ દેખાય છે, આ છે ગિટુ બકરી. એ શું કરી રહી છે? સ્કેપિંગ એટલે કે દોરડા કૂદી રહી છે, એટલે ગિટુ બકરી દોરડા કૂદી રહી છે. ચાલો હવે આગળ જોઈએ. હિયર ઇઝ અ ડિમ્પુ. આ છે ડિમ્પુ. કોણ છે? ડિમ્પુ. ડિમ્પુ ઇઝ અ ડોગ. ડિમ્પુ એક કૂતરો છે. કોણ છે? ડિમ્પુ એક કૂતરો છે. હી ઇઝ વોચિંગ અ મૂવી. તે શું કરી રહ્યો છે? તો તે ફિલ્મ જોઈ રહ્યો છે. તો અહીં જોવાની ક્રિયા થાય છે, એટલે વોચ આપણને એક્શન વર્ડ મળે છે. એ કઈ ક્રિયા થાય છે? તો જોવાની ક્રિયા થાય છે, બરાબર. તો હી ઇઝ વોચિંગ અ મૂવી એટલે તે ફિલ્મ જોઈ રહ્યો છે. કોણ? તો ડિમ્પુ ડોગ. ડિમ્પુ ડોગ શું કરી રહ્યો છે? તો ફિલ્મ જોઈ રહ્યો છે. ચાલો આગળ જોઈએ. એન્ડ ધેર સી ઇઝ. અને ત્યાં છે તે. એન્ડ ધેર સી ઇઝ એટલે એનો અર્થ શું થાય છે? એન્ડ એટલે અને, ધેર એટલે ત્યાં, ઇઝ એટલે છે, અને સી એટલે તેણી અથવા તે. અને ત્યાં છે તે.
અને ત્યાં છે તે કોણ છે? સી ઇઝ અવર કુકુ, આપણી કુકુ છે, તે છે આપણી કુકુ. કેવી રીતે થશે? સી એટલે તે છે આપણી કુકુ. કુકુ કોણ છે? કુકુ કોયલ છે. ચાલો, સી ઇઝ રીડિંગ અ પોયમ, તેણી કવિતા વાંચી રહી છે. પોયમ એટલે કવિતા. અને અહીં આપણને એક્શન વર્ડ મળે છે, આપણને ક્રિયા કઈ મળે છે? અહીં રીડિંગ એટલે કે વાંચવાની ક્રિયા અહીં થઈ રહી છે. તો કુકુ પોયમ વાંચી રહી છે એટલે કે કુકુ કવિતા વાંચી રહી છે. શું કીધું છે? એન્ડ ધેર સી ઇઝ, અને ત્યાં છે તે છે આપણી કુકુ કોયલ. સી ઇઝ રીડિંગ અ પોયમ, અને તેણી કવિતા વાંચી રહી છે. તો ચાલો એકવાર આપણે ફરીથી ચિત્રને ઓળખી લઈએ, બધાને યાદ રહેશે ને. ચાલો, આ પ્રથમ ચિત્ર જે દેખાય છે એ કોણ છે? પ્રથમ ચિત્રમાં મોનુ મંકી, અને તે કઈ ક્રિયા કરી રહ્યો છે? તો તે ઝાડ પર ચડવાની ક્રિયા કરી રહ્યો છે એટલે કે ક્લાઇમ્બિંગ અ ટ્રી. પછી બાજુમાં કોણ છે? સસલું છે. તો સસલું શી કઈ ક્રિયા કરી રહ્યો છે? સસલું તો એ દોડવાની ક્રિયા કરી રહ્યો છે. તો દોડવું એટલે કઈ ક્રિયા? અંગ્રેજીમાં શું કહેવાશે? રનિંગ. શું કહેવાશે? રનિંગ, બરાબર. તો એ દોડી રહ્યો છે. રેબિટ, એનું નામ શું છે? રોકી રેબિટ. રોકી રેબિટ. ત્યારબાદનું ચિત્રમાં દેખાય છે આપણને ડોગ એટલે કે કૂતરો. તો કૂતરો ફિલ્મ જોઈ રહ્યો છે એટલે કે વોચિંગ અ મૂવી, એ ફિલ્મ જોઈ રહ્યો છે. ત્યારબાદ આપણે બિલાડીનું ચિત્ર દેખાય છે. તો કઈ બિલાડી હતી? એનું નામ શું હતું? તો કિટ્ટુ કેટ. અને તે પુસ્તક લખી રહી હતી. રાઇટિંગ, અહીં આપણે ક્રિયા એક્શન વર્ડ મળે છે રાઇટિંગ. પછી બાજુમાં જુઓ છે તો એ ગીટુ ગોટ છે, એ સ્કીપિંગ કરી રહી છે એટલે કે શું કરી રહી છે? દોરડું કૂદી રહી છે. ત્યારબાદનું ચિત્ર આપણે જોયું તો કોણ હતું? કાગડાભાઈ. કાગડાભાઈનું નામ શું હતું? કીકુ. કીકુ શું કરી રહ્યો હતો? તો સિંગિંગ એન્ડ ડાન્સિંગ. આપણને અહીં બે ક્રિયા જોવા મળી હતી કે જે કીકુ કાગડો હતો એ ડાન્સ અને સિંગિંગ બંને ક્રિયા કરી રહ્યો હતો. પછી છેલ્લે આપણને કોણ મળી? તો આપણને કુકુ કોયલ મળી, બરાબર. તો એ કુકુ કોયલ શું કરી રહી હતી? તો રીડિંગ અ પોયમ એટલે તે કવિતા વાંચી રહી હતી, બરાબર. સમજણ પડી બધાને? ચાલો, તો હવે આપણે આગળ જોઈએ. તો ચાલો હવે આપણે એક્ટિવિટી નંબર 2 જોઈએ, બરાબર. એક્ટિવિટી નંબર 2, તમારા શિક્ષકની મદદથી ઇઝ હી રમત રમો, જેમાં કોઈ વિદ્યાર્થી નીચે જણાવેલી ક્રિયાઓમાંથી એક ક્રિયા વર્ગની બહાર જઈ કરશે. તમારે તે શું કરી રહ્યા છે તે ધારવાનું અને પૂછવાનું છે. તમારા શિક્ષકની ધારણાથી સાચી છે કે ખોટી તે તમને કહેશે, બરાબર. દાખલા તરીકે, વિદ્યાર્થી ઇઝ હી જમ્પિંગ, પ્રશ્ન પૂછે છે વિદ્યાર્થી ઇઝ હી જમ્પિંગ. જમ્પિંગ એટલે કઈ ક્રિયા? ચાલો કહો, જોઈએ. આપણે શીખી ગયા છે જમ્પિંગ એટલે કૂદવું, બરાબર. તો શિક્ષક એનો જવાબ આપશે. જો એ જમ્પિંગ કરી રહ્યો હશે તો શિક્ષક યસ કહેશે, અને જો જમ્પિંગ નહીં કરી રહ્યો હોય તો નો, હી ઇઝ નોટ, બરાબર. પછી ફરીથી વિદ્યાર્થી એક્શન કરશે, હી ઇઝ કહેશે, ઇઝ હી ડાન્સિંગ. ફરીથી પ્રશ્ન પૂછે છે કે તે શું તે ડાન્સ કરી રહ્યો છે? શિક્ષક કહેશે યસ હી ઇઝ ડાન્સિંગ. જો તે ડાન્સ કરતો હશે તો તે શિક્ષક કહેશે કે યસ હી ઇઝ ડાન્સિંગ, બરાબર. ચાલો, તો આ ક્રિયા હવે આપણે વર્ગખંડમાં આવીશું ત્યારે કરીશું. અત્યારે આપણે નીચે જે ક્રિયા આપેલી છે તે ક્રિયાને જોઈએ. ચાલો,
અહીં આપણને અલગ અલગ ક્રિયાઓ આપેલી છે, જેવી રીતે આપણે ગઈકાલના જે વિડીયોમાં મેં તમને શીખવી હતી, બરાબર, બધી ક્રિયાઓ રીડ, રાઇટ, સિંગ, બાથ, રન, ક્લેપ, જમ્પ, ડ્રિંક, ઈટ, ડાન્સ, પ્લે અને સીટ, આટલી ક્રિયાઓ આપણને આપેલી છે. 10 કે 12 ક્રિયાઓ આપણને આપેલી છે. એના સિવાયની બાકીની જે ક્રિયાઓ છે તે આપણે લખીએ. ચાલો હવે એના સિવાયની બાકીની કઈ કઈ ક્રિયાઓ આવી શકે એ ક્રિયાઓ આપણે લખીએ. તો કઈ કઈ ક્રિયાઓ હોઈ શકે, ચાલો આપણે ગઈકાલે લખી હતી, બરાબર. ચાલો તો આપણે શીખ્યા હતા, યાદ છે એમાંની કોઈ પણ ક્રિયા, તો તમારે શું કરવાનું છે, અહીં ક્રિયા લખવાની છે દાખલા તરીકે, અને એનું ચિત્ર પણ દોરવાનું છે. તો આપણે ફક્ત અત્યારે ક્રિયા લખીએ. તો કેચ, CATCH, કેચ, બરાબર. અહીં આપણે ઉચ્ચાર પણ લખી લઈએ એટલે તમને યાદ રહે, કેચ. કેચ એટલે પકડવું, બરાબર. ચાલો બીજી કઈ ક્રિયા આપણે શીખાતા, તો ડાન્સ, ડાન્સ, બરાબર. હવે ડાન્સ એટલે નાચવું. ચલો આગળની બીજી ક્રિયા કઈ લખી આપણે, તો રાઇટ, રાઇટ આવી ગઈ છે. થ્રો, THROW, થ્રો. થ્રો એટલે શું થશે, એનો અર્થ થ્રો એટલે ફેંકવું. ચાલો ત્યારબાદની ક્રિયા આપણે લખીએ ક્લેપ. ક્લેપ આવી ગયું, આવી ગયું, બરાબર ને. તો આપણે લખીએ ઓપન. ચાલો ઓપન, ઓપન એટલે ખોલવું, એનો અર્થ છે ખોલવું. ચાલો ત્યારબાદ આપણે લખીએ પુશ. પુશ એટલે ધક્કો મારવો, બરાબર ને, ધક્કો મારવો. ચાલો ત્યારબાદની ક્રિયા લખીએ આપણે, તો રીડ, રીડ આવી ગયું. આપણે લખીએ સીટ. સીટ એટલે બેસવું, સીટ એટલે બેસવું. ચાલો ત્યારબાદ આપણે લખીએ, ચાલો કઈ ક્રિયા બાકી રહી, તો ડ્રો. ડ્રો આવી ગઈ, નથી આવી, ચાલો તો આપણે લખીએ ડ્રો, DRAW, ડ્રો. ડ્રો એટલે દોરવું, ડ્રો એટલે દોરવું. ચાલો પછી બીજી કઈ ક્રિયા આવશે, ઈટ. ઈટ આવી ગઈ છે, આવી ગઈ છે ઈટ, બરાબર ને. અહીં ઈટ આવી ગઈ છે. એના સિવાયની બીજી કોઈ ક્રિયા, બોલવું. બોલવું એટલે શું થશે, બોલવું એટલે ચલો તો અથવા વાતો કરવી, તો ટોક. ટોક એટલે વાત કરવી અથવા કહેવું, બરાબર, અથવા કહેવું. ચાલો ત્યારબાદ બીજી કઈ ક્રિયા, તો આપણે અહીંયા કઈ શીખા, ક્લાઇમ્બિંગ. ક્લાઇમ્બ, ક્લાઇમ્બ એટલે ચઢવું. પછી બીજી સિંગ એટલે ગાવું, બરાબર. પછી બીજી ક્રિયા, બીજી કઈ ક્રિયા આપણે શીખ્યા હતા યાદ છે, વાંચવું. તો વાંચવું આવી ગઈ છે. પછી કિક, કિક, કિક એટલે લાત મારવી, કિક એટલે લાત મારવી. અને ચાલો એક છેલ્લી બોલી દો, તો ક્રાય. ક્રાય એટલે રડવું,
बराबर, क्राय एटले र। तो आज क्रियाओ है बधी ए क्रियाओ आप पूर्ण करिए बराबर। आ बदीज क्रियाओं स्पेलिंग तमारे मुँह पर करी नाखवाना छे, एना अर्थ उच्चारण लखीने बराबर। तो आप आ एक्टिविटी नंबर 2 अहीं पूर्ण करिए छे, अने एक्टिविटी नंबर 3 साथ आप नेक्स्ट विडियो में फरी पाछा मळीशुं।